नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। આજ જ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ અંતિમ દિવસ પણ છે। તો તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે આજે સોમવતી અમાસ પણ છે। આવો યોગ કોઈક જ વાર બને છે। કહેવાય છે કે 200 વર્ષ બાદ આવો યોગ આવ્યો છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો, જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો ખૂબ જ રાહત ભાવે। વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર। ત્યારે આ પવિત્ર દિવસે નવસારીના સ્વયંભૂ દેવેશ્વર મંદિર ખાતે શ્રાવણ મહિનાના આખરી સોમવારના દિવસે શિવજીનો ભવ્ય શૃંગાર કરાયો છે। આંખોને મોહી લે તેવો પ્રભુ દેવેશ્વર મહાદેવનો આજે શૃંગાર કરી તેમની આરાધના કરવામાં આવી રહી છે। ત્યારે નવસારી લાઈવ પર શિવજીના આ રૂપના દર્શન કરી તમે પણ ધન્યતા પ્રાપ્ત કરો। જો કે દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ। જય દેવેશ્વર। આપણા નવસારી શહેરના મધ્યમાં વિરાજમાન એવા સ્વયંભૂ શ્રી દેવેશ્વર મહાદેવ, જ્યાં બધા ઉત્સવો ધૂમધામથી કરવામાં આવે છે। દેવેશ્વર મહાદેવ મંદિરમાં કોરોના કાળને ધ્યાનમાં રાખીને આ વખતે થોડીક છૂટછાટ સરકાર આપી છે, એ ધ્યાનમાં રાખીને બધા ઉત્સવો ધૂમધામથી કરવામાં આવ્યું છે। અને આ વર્ષે એવો સંયોગ થયો છે કે શ્રાવણ માસનો પ્રથમ દિવસ સોમવાર અને શ્રાવણ માસનો સમાપન એ સોમવાર, એમ કરીને 5 સોમવાર આવ્યા છે। અને ભગવાનના દરરોજ પ્રાતઃ અભિષેક, સાયમ અભિષેક અને ભવ્ય શ્રૃંગાર કરીને દરરોજ આરતી કરવામાં આવી છે। અને શ્રાવણ માસના સમાપનના દિવસે જે સોમવતી અમાસ છે, તે સિદ્ધ યોગ, શિવ યોગ એમ કરીને ઘણા વર્ષો પછી આ યોગ બન્યો છે। અને તે દિવસે ભગવાન દેવેશ્વર દાદાને આપણે 56 ભોગનો પ્રસાદ ધરાવીએ છીએ અને ભગવાનને ભવ્ય શ્રૃંગારથી ભગવાનને સુસજ્જિત કરવામાં આવ્યો છે। અને ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરવાની કે તમારા દરમાં જે બી ભક્તો આવે એની તમે મનોકામના પૂર્ણ કરજો। જય દેવેશ્વર। આ ઉપરાંત દર્શનાર્થી જિજ્ઞાસા પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જય દેવેશ્વર। પહેલાં તો હવે વાત કરવાની કે અહીંયા જે એક શણગાર થાય છે, પછી અહીંયા જે આસ્થા છે એના વિશે હું વાત કરીશ। તો હું નાની હતી ત્યારથી મારી મમ્મી સાથે આવું છું અને અહીંયા પહેલેથી જ આવીએ છીએ। હવે હું મારા ફેમિલી સાથે આવું છું અને અહીંયા આસ્થા એવી છે કે તમે જે ધારો અને તમે જે માંગો એ બધી જગ્યાએથી મળે છે, પણ અહીંયાથી બી બહુ સારી રીતે મળી જાય છે। ઉપરાંત દર સોમવારે અહીંયા સાંજે 5 વાગે અભિષેક પણ થાય છે અને એની પણ એક બહુ મોટી આસ્થા છે। અને એક અહીંયાનું આકર્ષણ એ છે કે રોજ જ શ્રાવણ મહિનામાં શણગાર અદ્ભુત કરવામાં આવે છે, અને એટલો અદ્ભુત કરવામાં આવે છે કે એવરીડે રાહ જોવાતી હોય છે કે ક્યારે 7 વાગે અને ક્યારે આરતીનો સમય થાય અને અમે શણગાર જોઈએ। અને શણગાર એકદમ જ અનેરો હોય છે અને અદ્ભુત હોય છે કે જે રિપીટ થતો નથી હોતો, એ પણ એક બહુ મોટી પ્રભુની જ કૃપા છે કે એમના હાથે કરાવે છે અને અમે સરસ રીતે શણગાર જોતા રહીએ છીએ। ઉપરાંત અહીંયા જે આ 56 ભોગનું આયોજન થાય છે વારે તહેવારે શ્રાવણ મહિનામાં થાય છે, તો એ પણ એક બહુ જ અદ્ભુત છે અને અહીંયા બધાની જ આસ્થા પૂરી થાય છે અને ભગવાન બધાની જ આસ્થા પૂરી કરે અને બધાની શ્રદ્ધા જળવાઈ રહે એ પ્રભુ। આ હતો પરેશ રાઠોડનો ખાસ અહેવાલ। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ।